सूचना मुजब जूथ बनावो अहीं लख्युं छे चार चार ना सरखा जूथ बनावो। तो जुओ चार चार एप्पले राउंड करेला छे, केटला जूथ थया? एक बे ने त्रण। हवे आ कुल एप्पल केटला छे? चार चार आठ ने बार, तो बार भाग्या चार बराबर त्रण। तो आ त्रण जूथ थया। एज रीते जुओ अहीं लख्युं छे त्रण त्रणना जूथ बनावो। तो आ त्रण ऊपर तमारे आवी रीते राउंड करवाना छे। आ कुल त्रिकोण केटला छे? त्रण छ ने नौ, तो तमारे नौ भाग्या त्रण एम लखवानुं छे। नौ ભાગ્યા ત્રણ કરીશું તો જવાબ કેટલો આવશે? ત્રણ, એટલે કે ત્રણ જૂથ બનશે। અહીંયા છ છ ના સરખા જૂથ છે, તો તમારે આ બધા સ્ટાર પહેલા ગણીને અહીંયા લખવાના છે। કુલ સંખ્યા ભાગ્યા જેટલાનું જૂથ હોય તે સંખ્યા લખવાની, અને આ બંનેનો ભાગાકાર કરતા જે સંખ્યા આવે તેટલા જૂથ બને, એ રીતે તમારે અહીંયા રાઉન્ડ કરવાના। હવે પાછળ જુઓ, અહીંયા લખ્યું છે સૂચના મુજબ કરો, જલેબીને ત્રણ થાળીમાં સરખા ભાગે દોરો। જુઓ અહીંયા ત્રણ થાળીમાં જલેબી આપેલી છે, તો કુલ કેટલી જલેબી છે? એક બે ત્રણ ચાર પાંચ છ સાત આઠ ને નવ, નવ જલેબી છે। હવે આપણે એને ત્રણ થાળીમાં સરખા ભાગે દોરવાની છે, તો આપણે શું કરવું પડશે? નવ ભાગ્યા ત્રણ, તો ત્રણનો ઘડિયો નવ આવે ત્યાં સુધી, તો ત્રણ તરી નવ, તો એક થાળીમાં કેટલી જલેબી આવશે? ત્રણ। તો આ રીતે તમારે એક થાળીમાં ત્રણ એમ આ ત્રણેય થાળીમાં ત્રણ ત્રણ જલેબી દોરવાની છે। તો આ રીતે બાળકો જુઓ અહીંયા છે લાડુને બે થાળીમાં સરખા ભાગે દોરો। તો તમારે આ બધા જ લાડુ ગણીને ભાગ્યા બે કરવાના, અને જે જવાબ આવે તેટલા લાડુ આ બે થાળીમાં દોરવાના છે। એ જ રીતે અહીંયા આ પુસ્તકોને પણ આ ચાર કબાટમાં સરખા ભાગે દોરવાના છે। હવે આગળ અહીંયા છે ખાલી સ્થાન પૂર્ણ કરો। જુઓ અહીંયા ભાગ્યા સાત બરાબર નવ આપેલા છે, પહેલું બોક્સ ખાલી છે, તો આ બંનેનો આપણે ગુણાકાર કરવો પડશે। તો નવ સાતુ ત્રેસઠ, હવે ત્રેસઠ ભાગ્યા સાત કરીશું તો પણ જવાબ કેટલો આવશે? સાત નવા ત્રેસઠ, એટલે નવ। એ જ રીતે જુઓ અહીંયા છે પચાસ ભાગ્યા ખાલી જગ્યા બરાબર દસ, તો પચાસ ભાગ્યા દસ કરીશું તો દસ પંચા પચાસ, તો અહીંયા શું આવશે? પાંચ। તો આ રીતે બાળકો તમારે ખૂટતી સંખ્યા અહીંયા લખવાની છે। આગળ છે કોષ્ટકમાં ખાલી સ્થાન પૂર્ણ કરો। જુઓ અહીંયા ક્રમ આપ્યો છે, સંખ્યા બાદ કરવાની સંખ્યા, વધુમાં વધુ કેટલી વાર બાદ કરી શકાય, અને ભાગાકાર સ્વરૂપ। તો જુઓ પહેલાં એક્ઝામ્પલ આપ્યું છે પાંત્રીસ અને સાત, અહીંયા લખ્યું છે પાંચ વખત, અને અહીંયા ભાગાકાર સ્વરૂપે લખ્યું છે પાંત્રીસ ભાગ્યા સાત, તો પાંત્રીસ સાતના ઘડિયામાં ક્યારે આવે? સાત પંચા પાંત્રીસ, તો અહીંયા જુઓ પાંચ આપ્યા છે, તો અહીંયા લખ્યું છે પાંચ વખત, એટલે કે સાતને પાંચ વખત બાદ કરીએ તો પાંત્રીસમાંથી સાત પાંચ વખત બાદ થઈ શકે। આગળ બે નંબરમાં છે એક્યાસી અને અહીંયા છે નવ, તો તમારે લખવાનું છે એક્યાસી ભાગ્યા નવ, તો નવના ઘડિયામાં એકાસી ક્યારે આવે? નવે નવે એકાસી, તો અહીંયા જવાબ કેટલો આવ્યો? નવ, તો નવ વખત બાદ કરી શકાય। એ જ રીતે અહીંયા છે ચાલીસ અને દસ, તો ચાલીસ ભાગ્યા દસ અહીંયા આવશે ચાર, દસ ચોક ચાલીસ, તો ચાર વખત દસ દસ બાદ કરી શકાય ચાલીસમાંથી। તો આ રીતે બાળકો તમારે પણ અહીંયા ખાલી સ્થાન પૂરા કરવાના છે। આગળ છે ક્રમ, બાળકોની સંખ્યા, ચોકલેટની સંખ્યા, અને દરેકને સરખે ભાગે કેટલી ચોકલેટ મળે। તો જુઓ અહીંયા છે પાંચ અને અહીંયા છે ચાલીસ, તો તમારે શું કરવાનું છે? ચાલીસ ભાગ્યા પાંચ, તો જવાબ કેટલો આવશે? આઠ, તો દરેક બાળકને આઠ ચોકલેટ મળે। એ જ રીતે જુઓ અહીંયા છે ત્રણ, અહીંયા ચોકલેટની સંખ્યા આપી નથી અને અહીંયા લખી છે આઠ, તો એક બાળકને આઠ મળે, તો ત્રણ બાળકને કેટલી મળે? તો આઠ ગુણ્યા ત્રણ, તો કેટલા થશે? ચોવીસ। એ જ રીતે જુઓ અહીંયા બાળકોની સંખ્યા નથી આપી, અહીંયા લખ્યું છે છપ્પન, અને અહીંયા છે કે દરેકને સાત ચોકલેટ મળે છે, તો આપણે સાતના ઘડિયામાં છપ્પન ક્યારે આવે?
તો 7 18 56, તો અહીંયા લખવાના છે 8. તો આ રીતે બાળકો તમારે આ પણ ખાલી જગ્યા તમારે જાતે પૂરવાની છે. હવે પાછળ જુઓ, અહીંયા લખ્યું છે દાખલા ગણો. 27 બોર 9 બાળકને સરખે ભાગે વહેંચતા દરેક બાળકને કેટલા બોર મળે? હવે આ 9 બાળકોને વહેંચવાના છે, એટલે કે 27ના 9 ભાગ પાડવાના છે આપણે. તો શું કરીશું, 27 ભાગ્યા 9. તો 9ના ઘડિયામાં 27 ક્યારે આવશે? 9 તરી 27. તો જવાબ કેટલો આવ્યો? 3. તો અહીંયા તમારે લખવાનું છે કે દરેક બાળકને 3 બોર મળે. એ જ રીતે જુઓ, અહીંયા છે એક ગજરામાં 8 ફૂલ છે, તો 72 ફૂલમાંથી આવા કેટલા ગજરા બને? તો 72 ભાગ્યા 8. તો 8 9 72, તો 9 ગજરા બને. તો આ રીતે તમારે આ બધા જ દાખલા તમારી જાતે ગણવાના છે. થેન્ક યુ.